जय माताजी। विद्यार्थी मित्रों, आ वीडियो लेक्चर में प्रकरण 5 हिसाबी समीकरण अने धंदाकीय व्यवहारोनी केटलीक थियरी अने स्वाध्यायना एमसीक्यू समझावामां आव्या छे। विद्यार्थीओ, छेल्ला लेक्चर में आपणे आमनोंधनो दाखला नंबर 16 के जेमा आवक पूर्ति केन्द्रीय वसे एक राज्य वसे एक संकलित वसेक जावक पूर्ति केन्द्रीय वसेक राज्य वसेक ने संकलित वसेक आ बधाने लगता दाखला हता। अने आमनोंधना चेप्टर में हजी एक छेल्लो दाखलो बाकी रह्यो छे, ते छे 17मो। तो 17मा दाखला में आपणने सूचना आपेली छे के नीचेना व्यवहारों परथी केशोदना क्रियांश पटेलना चोपड़े आमनोंध लखो। हवे केशोद ए गुजरातमां आवेलुं छे, राइट। हवे एनी अंदर पण आपणने आवक पूर्ति अने जावक पूर्ति वसेकने लगता दाखलाओ छे कि जेमां वस्तु पर अलग टकावारी आपेली छे अने सेवा पर अलग टकावारी आपेली छे। अने ए ज वसेक छे केन्द्रीय वसेक राज्य वसेक अने संकलित वसेक। तो आने लगतो जे आ 17मो दाखलो छे, पूरेपूरो दाखलो मैं गणेलो छे, श्री क्रियांश पटेलना चोपड़े आमनोंध, राइट। तो आ तमे दाखलो जोई शको छो। पण 16मो अने 17मो दाखलो बंने घणा सेम दाखला छे अने एक ज प्रकारना व्यवहारना दाखला छे। तो 16मो दाखलो मैं खूब ज व्यवस्थित रीते समझायो छे, तो ये एटलू तो एक्सपेक्ट करी शको तमारी पासे थी कि 17मो दाखलो तमे तमारी जाते सॉल्व करी शको, राइट। तो 17मो दाखलो तमे अहींया जोई शको छो। आ आखो ने आखो दाखला नहीं कहेवाय ने के फोटाओ हूँ जिग्नेश्वर ने मोकली दईश अने जिग्नेश्वर तमने मोकली देशे, पण आ दाखलो आपणे विडियोमां भणावाना नथी। आ दाखलानो अभ्यास तमारे जाते करवानो छे, न खबर पड़े तो फोटामां तमारे जोवानो छे, राइट। फोटामांथी बैठा उतारा ना मारता આવું કરવાથી તમારું લખાઈ તો જશે પણ તમને નોલેજ નહીં મળે કાંઈ, રાઈટ। તો જાતે ટ્રાય કરવાનું છે અને આપણને દાખલાની અંદર ઓફિસ ભાડું, ગોડાઉન ભાડું આ બધું આપેલું છે, જો આ વ્યવહારમાં દેખાતું હશે આ ગોડાઉન ભાડું, ઓફિસ ભાડું। તો આ બધાની અંદર ટકાવારી જે છે ને મેં વસ્તુની નથી લીધી, સેવાની લીધી છે। જ્યારે અહીંયા કોમ્પ્યુટરનું છે તો કોમ્પ્યુટર એ મિલકત છે, વસ્તુ છે, તો એમાં વસ્તુ પરની ટકાવારી લેવાની, રાઈટ। જો તમારી પાસે ચોપડી નથી, ચોપડીમાં કેમ કે ક્વેશ્ચન આપેલો છે પાના નંબર 108 ઉપર, પણ જો તમારી પાસે પુસ્તક ન હોય તો જિજ્ઞેશ્વરનો કે મારો કોન્ટેક કરજો, રાઈટ। અમે તમને અકાઉન્ટની અને સ્ટેટની PDF આખીને આખી ચોપડીની સેન્ડ કરી દઈશું, તો એમાંથી પણ તમે ક્વેશ્ચન જોઈને ફોટામાંથી તમે અભ્યાસ કરી શકશો અને દાખલો ગણી શકશો, રાઈટ। જો મને જરૂર લાગતી તો હું ડેફિનેટલી આ દાખલો પણ પૂરેપૂરો ચલાવતો, પણ મને જરૂર લાગતી નથી એટલા માટે આ દાખલો હું ચલાવી રહ્યો નથી, રાઈટ। તો ચેપ્ટર નંબર 4 આમનોંધ આપણું પૂરું થાય છે લાસ્ટ લેક્ચરમાં જ, અત્યારે માત્ર સમજૂતી આપી। આ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ ચોપડીનું પ્રકરણ નંબર 5 હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહાર, રાઈટ। તો હિસાબી સમીકરણ, હવે હિસાબોમાં પણ એક પ્રકારનું સમીકરણ જોવા મળે છે કે જે નિયમો અને સિદ્ધાંતો ઉપર આધાર હોય છે, એ આપણને આ ચેપ્ટરમાં ભણવાનું છે। તો આપણે પહેલા ચેપ્ટરની અંદર આખું ને આખું સ્ટ્રક્ચર જોયું હતું કે એક નાનકડા ટ્રાન્ઝેક્શન પરથી, વ્યવહાર ઉપરથી કઈ રીતે આપણે વર્ષના અંતેના ફાઇનલ અકાઉન્ટ્સ ઉપર પહોંચીએ છીએ। તો સૌથી પહેલાં તો આર્થિક વ્યવહાર થાય, આર્થિક વ્યવહાર પરથી વાઉચર તૈયાર થાય, વાઉચર પરથી આમનોંધ થાય, આમનોંધ અને પેટાનોંધ, રાઈટ। તો અહીંયા એ આખું સ્ટ્રક્ચર ભણાયું, તેમાંથી અડધું સ્ટ્રક્ચર અહીંયા ફરીથી ભણાઈ જઈએ છીએ। જેમ કે વ્યવહાર ઉપરથી આમનોંધ પેટાનોંધ થાય, આમનોંધ એ પ્રકરણ 4 હતું, પેટા નોંધો પ્રકરણ 6 છે, જેમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, રોકડ મેળા બધા પેટા નોંધો આવે છે। તો પેટા નોંધો વ્યવહાર પરથી આમનોંધને પેટા નોંધો તૈયાર થઈ, એ વ્યવહારોની ખતવણી ખાતા વહીમાં કરવામાં આવે, એના આધારે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે, કાચા સરવૈયા અને હવાલાઓ પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે। વાર્ષિક હિસાબો એ વર્ષના અંતે અને એક જ દાડાના હોય છે, રાઈટ, જ્યારે કાચું સરવૈયું આ બધું જે છે એ આખા વર્ષનું હોય છે। તો વાર્ષિક હિસાબોમાં મુખ્યત્વે 3 બાબતો તૈયાર કરવામાં આવે છે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું। તો વેપાર ખાતાની અંદર આપણને મળે છે કાચો નફો, બરાબર। તો આ કાચો નફો આપણે લઈ જઈએ છીએ નફા નુકસાન ખાતામાં, નફા નુકસાન ખાતામાં આપણને મળે છે ચોખ્ખો નફો, રાઈટ। તમે જો બિઝનેસની અંદર માત્ર નફો થતો નથી એવું તમે BAમાં પણ ભણ્યા છો, તો પોસિબલ છે કે અહીંયા કાચા નફાની સાથે કાચી ખોટે મળી શકે, અહીંયા ચોખ્ખા નફાની સાથે ચોખ્ખી ખોટે મળી શકે, નફો ખોટ બંને સાથે ના મળે, કાં તો નફો મળે કાં તો ખોટ। ચોખ્ખો નફો ને ખોટ આપણે પાકા સરવૈયામાં લઈ જઈએ
અને જેમ આપણે આમનોનમાં જોઈએ છીએ, આમનોનનો ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો મેચ થાય, એ જ રીતે પાકશ્રેયાની પણ બે બાજુ હોય, બંને બાજુનો સરવાળો મેચ થાય ને તો તમારો દાખલો સાચો. તો આ દાખલો તો આપણે અત્યારે દિવાળી પછીને આરામથી આવશે. દાખલો કંઈક 11-12 માર્કનો હોય છે અને 3-3.5 પત્તાનો હોય છે, તે તો ત્યારે જોઈશું. પણ અત્યારે આપણને પાકશ્રેયા પરથી હિસાબી સમીકરણનો અભ્યાસ કરવાનો છે. જેમ કે મેં તમને કીધું, તમે જો કોમર્સવાળા માટે એવું કહેવાય છે કે દુનિયાની બધી જ ખુશી રાઈટ એ એક તરફ અને પાકશ્રેયાના બંને બાજુનો સરવાળો સેમ આવે ને એ ખુશી એક તરફ, એ જ્યારે તમે વાર્ષિક હિસાબો ભણશો ને ત્યારે તમને મારું સેન્ટેન્સ યાદ આવશે. રાઈટ, તો પાકું સરવૈયું જે છે ને એમાં બે ભાગ પડેલા છે. રાઈટ, તો બે ભાગ કયા કયા પડ્યા છે? એક ભાગ છે મૂડી દેવા, બરોબર, અને બીજું ભાગ છે મિલકત લેણા, કાં તો આપણે મિલકતો પણ કહી શકીએ. રાઈટ, તો મતલબ મિલકત બાજુનો સરવાળો અને મૂડી દેવા બાજુનો સરવાળો, બંને સરવાળો કેવા હોવા જોઈએ? સેમ. રાઈટ, તો હું એમ કહી શકું જો મૂડી અને દેવાનો સરવાળો કરીએ તો મિલકતો પ્રાપ્ત થાય, કેમ કે બંનેનો સરવાળો સેમ આવે ને તો જ હિસાબો જે છે એ સાયન્ટિફિક રીતે, પ્રિન્સિપલના આધારે કે મેથેમેટિકલ રીતે, ગાણિતિક રીતે સાચા ગણાય. જો બંનેમાંથી એકનો સરવાળો વધારે ને એકનો ઓછો હોય ને તો તમારા હિસાબોમાં કંઈક ને કંઈક મિસ્ટેક હશે. રાઈટ, તો હું એમ કહી શકું ને કે મૂડી અને દેવાનો હું સરવાળો કરું તો મને કુલ ટોટલ મિલકતો મળે છે, અને કુલ ટોટલ મિલકતો એ મૂડી દેવાના સરવાળા જેટલી હોય છે. તો બસ આ જ આપણું સમીકરણ છે. મૂડીને અંગ્રેજીમાં કહેવાય છે કેપિટલ, એટલે કે સી આગળનો લેટર લઈ લીધો છે આપણે મૂળાક્ષર. દેવાને અંગ્રેજીમાં કહેવાય છે લાયબિલિટીઝ, એટલે કે એલ, અને મિલકતોને અંગ્રેજીમાં કહેવાય છે એસેટ્સ, એસેટ્સ એટલે એ. રાઈટ, તો આના આધારે આપણું હિસાબીકરણ બની જાય છે મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. અભી હાલ જ ઉપર સમજાયું અહીંયા ઉદાહરણ પ્રમાણે. રાઈટ, તો મિલકતો બરાબર મૂડી દેવા, મતલબ મિલકતો એટલે કે એસેટ્સ બરાબર કેપિટલ પ્લસ લાયબિલિટીઝ. તો હિસાબીકરણ સમીકરણ થઈ જાય છે એ બરાબર સી પ્લસ એલ. રાઈટ, પહેલી બીજી વાર્ષિક 3-3 પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એમસીક્યુ માટે નીચેનામાંથી કયું હિસાબી સમીકરણ સાચું છે? આ જ હિસાબી સમીકરણ આગળ પાછળ કરીને તમને આપી દેવામાં આવે કે જેમાં 4 ઓપ્શન હોય ને 4 ઓપ્શનમાંથી 3 ખોટા હોય અને 1 સાચું હોય. તો તમને મેથેમેટિકલ રીઝનિંગની બધું ખબર પડવી જોઈએ. રીઝનિંગ એટલે તમને જેમ કે આનું આ જ સમીકરણ આ રીતે પણ લખી શકાય, સી બરાબર એ માઇનસ એલ. આ પણ સાચું છે ને આ પણ સાચું છે. આ સાચું કેમ? કેમ કે સી અહીંયા છે, એલ બરાબરની આ બાજુ પ્લસ છે, પણ બરાબરની સામે લઈ જઈએ તો શું થઈ જાય? માઇનસ. તો સમીકરણ શું થઈ જાય? સી બરાબર એ માઇનસ એલ. રાઈટ, તો આ બધી વસ્તુ તમને ખબર પડવી જોઈએ ત્યારે તમારે હિસાબી સમીકરણનું એમસીક્યુ સાચું પડે. રાઈટ, હવે તમે જુઓ કે જો આ સમીકરણ આપણા અકાઉન્ટમાં યુઝ થતું હોય તો બરાબરની એક સાઈડ જો ઘટાડો થાય તો બરાબરની બીજી સાઈડ પણ શું થવો જોઈએ? ઘટાડો થવો જોઈએ, કેમ કે બંને બાજુનો સરવાળો તો કેવો હોવો જોઈએ? સેમ હોવો જોઈએ. જો બરાબરની એક સાઈડ વધારો થાય તો બરાબરની બીજી સાઈડ પણ શું થવો જોઈએ? વધારો થવો જોઈએ ને. રાઈટ, જેમ કે સપોઝ આ બરાબરની આ બાજુ કોઈ ફેરફાર નહીં થતો પણ મિલકતોમાં ફેરફાર થાય છે, તો મિલકતોમાં કેવો ફેરફાર થવો જોઈએ? એક મિલકત વધે તો એની સામે બીજી મિલકત ઘટી જાય. તો મતલબ જેટલા રૂપિયાથી વધારો થયો છે એટલા જ રૂપિયાથી ઘટાડો થાય તો એ બંને બાજુનો સરવાળો કેવો થાય? સેમ થાય ને. તો બસ આ જ હિસાબી સમીકરણ છે કે જે તમારે સારી રીતે અભ્યાસ કરવાનો છે. રાઈટ, એટલું કાંઈ કોમ્પ્લિકેટેડ છે જ નહીં. આમાંથી તમે જુઓ કે થિયરી 1 માર્કની પૂછાય છે એમસીક્યુમાં અને 2 માર્કનો એક દાખલો પૂછાય છે સેક્શન સીમાં, કે જેમાં તમને 2 વ્યવહારો આપેલા હશે કે જેમાં આમનોંધ પણ લખવાની હશે અને હિસાબી સમીકરણને તમારે સમજાવવાનું પણ હશે. હવે હિસાબી સમીકરણ કઈ રીતે સમજાવાય તેની માટે આપણે સ્વાધ્યાયના દાખલાઓનો ઉપયોગ કરીશું, પણ અત્યારે આપણે હિસાબી સમીકરણની અસર જોઈ લઈએ. આ સેન્ટેન્સ સારી રીતે યાદ રાખી લેજો, ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ રહેતા હોય છે આમાં શું અસર આપવાની. ખર્ચા કે નુકસાન, ઉપજ કે આવક, આ બધાની સીધી અસર મૂડી ઉપર થાય છે. આ મૂડી કેપિટલ જે છે ને, ખર્ચા કે નુકસાન, ખર્ચા કે નુકસાન હોય ને તો મૂડીમાંથી બાદ થાય, ઉપજ કે આવક હોય ને તો મૂડીમાં પ્લસ થાય. સીધી અસર કોની ઉપર થાય છે? મૂડી. મિલકત ઘટે, બરાબરની આ બાજુ ઘટ્યું, મૂડી ઘટે.
ઉદાહરણ તરીકે પગાર ના ચૂકવ્યા, તો આપણે પગાર ના ચૂકવીશું તો ધંધામાંથી શું થાય? રોકડ જાય, રોકડ જાય મિલકત ઘટે, પગાર ખર્ચ છે, સીધી અસર કોની ઉપર થાય? મૂડી, મૂડી ઘટે. એના પછી મિલકત વધે, મૂડી વધે. મિલકતમાં વધારો થયો બરાબર નહીં આ બાજુ, તો મૂડીમાં એ વધારો થયો. ઉદાહરણ તરીકે જોઈએ તો ઉદાહરણ તરીકે છે કમિશન ના મળ્યા. તો તમે જો મળ્યા છે તો ધંધામાં રોકડ આવે, રોકડ આવે તો મિલકત વધે, કમિશન ઉપજ છે તો મૂડીમાં પણ શું થાય? વધારો. હવે મિલકત ઘટે, દેવું ઘટે બરાબર નહીં આ બાજુ, મિલકતમાં ઘટાડો થયો અને સામે દેવામાં પણ શું થયો? ઘટાડો. ઉદાહરણ તરીકે રમેશભાઈને ચૂકવવાના રૂપિયા 50,000 ચૂકવી દીધા. રાઈટ, રમેશભાઈને ચૂકવવાના મતલબ રમેશભાઈનું દેવું હતું આપણને, બરાબર, અને આપણે શું કરી દીધા? એમને ચૂકવી દીધા. તો ચૂકવી દીધા તો ધંધામાંથી શું થાય છે? રોકડ જાય છે. રોકડ જાય તો શું થાય? જમા. તો મિલકત શું થઈ? ઘટી. સામે દેવામાં પણ શું થાય? ઘટાડો. રમેશભાઈને ચૂકવવાના હતા, હવે ચૂકવવાના નથી. તો મિલકત ઘટે, દેવું ઘટે, બંને બાજુનો સરવાળો સેમ થઈ ગયો. મિલકત વધે, દેવું વધે. કઈ રીતે? ઉદાહરણ તરીકે સુરેશભાઈ પાસેથી રૂપિયા 5,000 માલ ઉધાર ઉપર ખરીદ્યો. હવે આપણે માલ ખરીદીએ, તમે યાદ રાખજો માલનો સમાવેશ મિલકતમાં જ થાય સ્ટોક તરીકે. તો આપણે માલ ખરીદીએ તો સ્ટોક વધે એટલે કે મિલકત વધે, પણ આપણે ઉધાર ઉપર ખરીદ્યો મતલબ 5,000 ચૂકવવાના હજી પણ બાકી છે તો દેવું વધે. તો તમે જો સિમ્પલ છે આ ચાર અસરોથી ઇઝીલી યાદ રહે સમીકરણ ઉપરથી. બંને બાજુ વધારો ઘટાડો એક સાથે થાય છે કેમ કે સરવાળો મેચ કરવો પડે. તો મિલકત ઘટે, મૂડી ઘટે, મિલકત વધે, મૂડી વધે, મિલકત ઘટે, દેવું ઘટે, મિલકત વધે, દેવું વધે. વ્યવહાર ઉપરથી તમારે ડિસાઇડ કરવાનું. હવે આના સિવાય પણ કેટલીક અસરો થઈ શકે છે, જેમ કે કેવી? અહીંયા કાંઈ પણ ફેરફાર ન થાય મૂડી દેવામાં. એક મિલકત ઘટે અને સામે બીજી મિલકત વધે તો સરવાળો સેમ થઈ જાય. રાઈટ, આ બાજુમાં 2,000 રૂપિયાનો વધારો થતો હોય ને મિલકત, તો બીજી મિલકતમાં 2,000 રૂપિયાનો ઘટાડો થઈ જાય. સેટલ થઈ ગયો સરવાળો, એનો એ જૂનો જ સરવાળો રહ્યો, ખાલી એક મિલકત વધી ગઈ ને એક મિલકત ઘટી ગઈ. અને બીજું, અહીંયા મિલકતમાં કોઈ પણ ફેરફાર ન થાય પણ મૂડી ઘટે અને દેવું વધે. રાઈટ, આ 2 હજી અસર છે, એ 2 હજી અસર જોઈ લઈએ, એના પછી સ્વાધ્યાય સોલ્વ કરીશું આપણે. ઓકે, તો એક મિલકત ઘટે અને બીજી મિલકત વધે અત્યારે સમજાયું. સાગરભાઈને રૂપિયા 10,000 માલ ઉધાર ઉપર વેચ્યો. રાઈટ, આપણે માલ વેચીએ તો ધંધામાંથી સ્ટોક જાય, તો સ્ટોક ઘટ્યો તો એક મિલકત ઘટી. આપણને સાગરભાઈ પાસેથી 10,000 રૂપિયાને લેવાના થયા કેમ કે આપણે માલ વેચ્યો છે. તો 10,000 રૂપિયા એ આપણું લેણું છે, લેણું લેવાના છે, તો એ મૂડી દેવામાં ન આવે, એનો સમાવેશ પણ શેમાં થાય? મિલકત. તો સ્ટોક ઘટ્યો, એક મિલકત ઘટી, લેણું વધ્યું, બીજી મિલકત વધી, બરાબર. ને અહીંયા મૂડી ઘટે અને દેવું વધ્યા. રૂપિયા 1,000 મજૂરી ચૂકવવાની બાકી છે. તો તમે જો કે રૂપિયા 1,000 મજૂરી ચૂકવવાની બાકી છે મતલબ આપણે સામેવાળા વ્યક્તિ પાસેથી મજૂરી કામ લઈ લીધું છે પણ સામે પૈસા નહીં આપ્યા, પણ આજે મજૂરી કામ લીધું તો આજે નોંધ કરવી પડે ને, તો આપણને મજૂરીનું ખાતું ઉધાર કરવું પડે કેમ કે આપણો ખર્ચો છે. તો મૂડી ઘટી ગઈ પણ હજી સુધી આપણે રોકડામાં પેમેન્ટ કર્યું નથી, તો દેવું હંમેશા જમા થાય. તો તે કહેવાય ને કે તે ચૂકવવાની બાકી મજૂરી, આની આમનો દા પ્રમાણે થાય, સમજાઈ દઉં તમને. મજૂરી ખાતે ઉધાર, કારણ કે ખર્ચ છે, દેવું જમા થાય અને દેવું આવ્યું તો તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે જમા 1,000 રૂપિયા. તો મજૂરી એ ખર્ચ છે એટલે મૂડી ઘટે અને ચૂકવવાની બાકી છે એટલે દેવું વધે. તો તમે જુઓ કે મિલકતોમાં તો કોઈ ફેરફાર થતો જ નથી, મૂડીમાં ઘટાડો થાય છે, દેવામાં વધારો થાય છે, ને મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા એ બરાબર સી પ્લસ એ એલનું સમીકરણ મેન્ટેન થઈ જાય છે. એટલે તમે જો એક એક નાના નાના વ્યવહારે આ સમીકરણ મેન્ટેન થવું જોઈએ. અને એ જ સાબિતી તમને ચોપડીમાં આપેલી છે, ચેપ્ટરમાં ઉદાહરણોમાં અને સ્વાધ્યાયનો જે દાખલો આપણે ગણાવવાના છીએ તેમાં હું તમને સમજાવીશ. રાઈટ, અત્યારે આપણે એમસીક્યુ સોલ્વ કરીએ. તો તમને ચાર ચાર ઓપ્શન આપેલા છે, બટ મેં ચાર ઓપ્શન નથી લખી, હું તમને ડાયરેક્ટ આન્સર શીખવાડીશ. માલિક ધંધામાં મૂડી લાવે ત્યારે, ઓકે, ધંધામાં મૂડી લાવે આમનો શું થાય? રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. રોકડ ધંધામાં આવી, રોકડ એ શું છે? મિલકત છે. તો બરાબર, તમે તમારી રીતે ઓપ્શન સિલેક્ટ કરી લેજો. અત્યારે તમને ખાલી સમજાવી દઉં, મિલકત વધે, ધંધામાં મૂડી આવી તો મૂડી પણ વધે, બંને બાજુ વધી ગયું. માલની ઉધાર ખરીદી થાય ત્યારે, માલની ઉધાર ખરીદી તો ધંધાની અંદર સ્ટોક આવે તો મિલકત વધી.
ઉધાર ખરીદી કરી મતલબ પેમેન્ટ કરવાનું કેવું છે બાકી છે, તો આપણું દેવું પણ શું થઈ ગયું, વધી ગયું. તો મિલકત વધે અને દેવું પણ વધે. એના પછી મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે. મેં તમને પહેલાં જ કીધું હતું કે ખર્ચા અને આવકની સીધી અસર કોની ઉપર થાય છે, મૂડી ઉપર. તો રોકડમાં ચૂકવીએ તો રોકડે આપણી શું છે, મિલકત છે. મિલકત શું થાય, ઘટે. તો પહેલાં તો મિલકત ઘટે અને મહેસૂલી ખર્ચ ચૂકવીએ તો આપણી મૂડીમાં પણ શું થાય, ઘટાડો. આ નિયમ સારી રીતે યાદ રાખજો, હિસાબી સમીકરણ ચેપ્ટર માટે ઘણો સહેલો ચેપ્ટર છે. કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય, મહેસૂલી હોય કે પેલું શું કહેવાય આપણે કેપિટલ કે મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. આ ચેપ્ટર વનમાં આવતું તો આપણે સમજાયું નહીં, બટ બીજા પાર્ટમાં ડેફિનેટલી સમજાઈશું. ઓકે, રાઈટ. તો મિલકત ઘટે અને મૂડી ઘટે કેમ કે ખર્ચ છે અને રોકડ જાય છે. મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે આવક આવી, રોકડ મળે છે તો મિલકત વધે, અને સામે સામે આવક આવી છે તો મૂડીમાં પણ શું થશે, વધારો. તો મૂડી વધે. એના પછી છે નમૂના તરીકે માલ વહેંચવામાં આવે ત્યારે, રાઈટ. તમે જો નમૂના તરીકે માલ આપણે વહેંચીએ તો બે વસ્તુ આવે, એક તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. ખરીદ ખાતે કેમ જમા થાય, કેમ કે વેચાણ અને ખરીદ પરત સિવાય બીજી કોઈ પણ રીતે ધંધામાંથી માલ જાય તો ખરીદ ખાતું જમા થાય છે, તો ધંધામાંથી સ્ટોક જાય છે. તો મિલકત ઘટે છે. જાહેરાત ખર્ચ એ ખર્ચો છે અને ખર્ચાની સીધી અસર મૂડી ઉપર થાય છે, તેથી મિલકત ઘટે અને મૂડી ઘટે. ચોપડીની અંદર પાંચે પાંચ એમસીક્યુ ચેક કરી લેજો. આ પાંચે પાંચ એમસીક્યુ ચોપડીમાં ભલે આપેલા, બટ એક્ઝામમાં તો એ બરાબર સી પ્લસ એલ સમીકરણ સાચું છે કે નહીં એના જ પૂછાતા હોય છે. તો આ પાંચે તૈયાર કરી લેવાના અને એ સારી રીતે તૈયાર કરી લેવાનું. ઓકે, હવે સ્વાધ્યાયની અંદર બીજો દાખલો આપેલો છે. બીજો દાખલો આ પ્રમાણે છે કે નીચેના વ્યવહારોની આમનોંધ લખો અને તેને સમીકરણ આધારિત હિસાબી અસરો સમજાવો. તો આ રીતનો બે માર્કનો દાખલો પરીક્ષામાં પૂછાય ને, તો તમને તમારી રીતે આડું કે ઊભું જે રીતે ફાવે એ પ્રમાણે આ રીતે ખાના તૈયાર કરવાનો હોય છે. બધી સ્કૂલોમાં આવું નથી હોતું, એ આપણે દાખલો ચલાવતા ચલાવતા સમજાવીશું. તો ક્રમ, વ્યવહાર અને આમનોંધ, રાઈટ. ઓલરેડી દાખલો બે પત્તાનો છે, આ અને સામેના પત્તાનો. તો એડિટિંગ કરીને હું ક્વેશ્ચન મૂકું એ મારી માટે પોસિબલ નથી, તો વ્યવહાર મેં આમનોંધની સાથે જ એડ કરી દીધો છે. ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, રાઈટ. આ તો આમનોંધના ખાના થયા આટલા. એના પછી અસર, શું અસર થઈ, મિલકતો ઉપર શું અસર થઈ, બરાબર મૂડી ઉપર શું અસર થઈ, પ્લસ દેવા, રાઈટ. તો આ મૂડી દેવાનો સરવાળો મિલકતોના સરવાળા જેટલો થવો જોઈએ, રાઈટ. ત્યારે આપણે દર વ્યવહારે સાચું ગણાય. હવે ઓલરેડી 17:30 સમથિંગ થઈ ગયા છે, તો આપણે આ પત્તાના જેટલા વ્યવહારો છે એ ટ્રાય કરીશું સમજાવવાનો. રૂપિયા 80,000 લાવી ધંધો શરૂ કર્યો. રોકડ ખાતે ઉધાર 80,000, એક જ મિનિટ, રોકડ ખાતે ઉધાર 80,000, તે મૂડી ખાતે જમા 80,000. તો રોકડ આવી, રોકડ વધે, મૂડી આવી, મૂડી વધે, રાઈટ. સમીકરણે પહોંચી જઈએ. રોકડ 80,000, મૂડી 80,000, દેવામાં કોઈ વધારો થયો નથી. આ બેનો સરવાળો 80,000 અને મિલકતો 80,000, બંને સાઈડનો સરવાળો મેચ થઈ ગયો સમીકરણમાં. ઘણી સ્કૂલોની અંદર માત્ર અહીંયા સુધીના જ દાખલાઓ પૂછાય છે, આગળના દાખલા પૂછાતા નથી. તો એ હું પૂરેપૂરું એટલા માટે ભણાવું છું કેમ કે બધી સ્કૂલોની અંદર સ્કૂલમાં એક્ઝામ થાય છે, બોર્ડની એક્ઝામ થતી નથી. તો કોઈ ચોક્કસ નિયમ હોતા નથી, સાહેબ જે પ્રમાણે કે અકાઉન્ટને એ પ્રમાણે ફોલો કરવું પડે છે. ઘણી સ્કૂલોમાં એમ કે વિદ્યાર્થીઓને ખાલી અસર સુધી લખો, તો ત્યાં સુધી લખવાનું. ઘણાના સાહેબે એમ કે ભાઈ એન્ડ સુધી પૂરેપૂરા ખાના બનાવવાના છે અને એ પ્રમાણે લખવાનું છે, તો એ પ્રમાણે લખી દેવાનું, રાઈટ. તો આ વ્યવહાર તો ખબર પડી ગઈ. હવે એની આગળ બરાબર એની આગળનો વ્યવહાર આપણે જોઈ લઈએ છીએ. એમાં આપણને લખ્યું છે કે રૂપિયા 20,000 બેંકમાં ભરી, રાઈટ. અહીંયા ભારી લખાઈ દીધું, બેંકમાં ભરી, ખાતું ખોલાવ્યું, તો બેંક બેલેન્સ વધે કેમ કે બેંકમાં ભર્યું. તો શું થઈ જાય, બેંક ખાતે ઉધાર 20,000, ધંધામાં રોકડ જાય છે તો તે રોકડ ખાતે જમા 20,000. તો અહીંયા આપણે અસર લખેલી છે, બેંક સિલક વધે, એક મિલકત વધી, રોકડ ઘટે, એક મિલકત ઘટી, મતલબ મૂડી દેવામાં તો કોઈ ફેરફાર થવાનો જ નથી, રાઈટ. અહીંયા તમે જુઓ આ રીતે લખાશે, રોકડ પહેલાં કેટલા હતા, 80,000 માઇનસ બેંકમાં ભર્યા 20,000, તો હવે રોકડ કેટલી વધી, 60,000. પણ એક નવી મિલકત આવી, બેંક, બેંકમાં કેટલા રૂપિયા પડ્યા છે, 20,000. તો મિલકતોનું ટોટલ 80,000, મૂડી અને દેવાનું ટોટલ 80,000. થઈ ગયો સમીકરણ બંને બાજુનો. હવે એની આગળ ત્રીજા નંબરનો વ્યવહાર છે, આ પ્રમાણે છે કે રૂપિયા 40,000ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી, રાઈટ. આપણે હિમાની પાસેથી ઉધાર ખરીદી કરી છે, તો
तो खरीद खाते उधार ते हिमानी खाते जमा 40,000। तमे जो अहीं हूँ आमनोन शीखवाड़वा नहीं बैठो, आमनोन माटे ऑलरेडी मैं घणा बधा विडियोस अने शीखवाड़ेलू छे बराबर। तो तमे आमनोन तो आवड़वी ज जोईए, तमने असर पर कॉन्सन्ट्रेट करवानुं छे। माल खरीदियो आपणे, स्टॉक शुं थयो वध्यो, हिमानी ने पेमेंट करवानुं बाकी छे हजी, उधार खरीदी करी तो देवुं वध्यो। तो तमे जो हवे पाछा पहोंची जईशुं खाना उपर, राइट। रोकड लास्ट टाइम केटली हती? 60,000। बैंक કેટલું હતું? 20,000। નવી મિલકત એડ થઈ, સ્ટોક ખરીદ્યો ને 40,000 નો, તો ટોટલ આવી ગયું 1,20,000। મૂડી આવક નથી થઈ, ખર્ચો નથી 80,000 ને 80,000। લેણદારો આપણું દેવું હિમાનીને પેમેન્ટ કરવાનું બાકી છે 40,000 નો, તો 40,000 તો 80,000 પ્લસ 40,000 બરાબર 1,20,000 આવી ગયું ને, રાઈટ। તો તમે જુઓ આ ત્રીજા નંબરનો વ્યવહાર હતો, આપણને ડેટ આપેલી નથી, આવા 19 વ્યવહારો છે, તો 3 વ્યવહારો આજે આપણે સમજાવ્યા। નેક્સ્ટ આપણો જે વિડીયો હશે એની અંદર આપણે 4 નંબરના વ્યવહારથી લઈને 19મા નંબરના વ્યવહાર સુધી સમજાવીશું। તમે જુઓ 8મું, આ 9મું, આ 12-13, એના પછી 16-17, રાઈટ। તો એના પછી તમને બધા જ પ્રકારના વ્યવહારોની હિસાબી સમીકરણની અસર કઈ રીતે આપવાની છે તે સારી રીતે આવડી જશે। આજના લેક્ચર માટે આટલું જ, રાઈટ। બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું। જય માતાજી વિદ્યાર્થી મિત્રો।